આપણે ધોરણ 4 ની અંદર વિષય આસપાસ તો તેની અંદર આપણે શું ભણી રહ્યા છીએ તો કે પાઠ 5 પાઠનું નામ છે અનિતા અને મધમાખીઓ તો આગલા લેક્ચરમાં આપણે પાઠ 5 ની અંદર થોડું ઘણું શીખ્યા હતા તો તેમાં એક આપણે જોયું હતું કે અનિતા નામની છોકરી હતી તે બોચાહા ગામમાં રહેતી હતી તે ક્યાં આવેલું છે તો કે બિહાર ની અંદર ગામ આવેલું છે તેના પરિવારમાં કોણ કોણ હતું તો કે મમ્મી પપ્પા અને બે નાના ભાઈઓ હતા અને તે ગામડામાં રહેતી હતી તે કોલેજનું ભણતી હતી સાથે શું કરતી હતી તો કે નાના બાળકોને પણ તે ભણાવતી હતી અને મધમાખીનો ઉછેર પણ કરતી હતી તો પછી તે આગળ એમ કહે છે કે આ બધું કરવું મારા માટે સહેલું નથી કે જ્યારે હું નાની હતી ત્યારે આખો દિવસ હું બકરીઓ ચડાવતી હતી અને મારા મમ્મી પપ્પા મને સ્કૂલે પણ નહોતા મોકલતા કેમ કે તેને સ્કૂલે જવું ગમતું ન હતું ત્યાર પછી તે એક દિવસ ચૂપચાપ સ્કૂલે જતી રહે છે અને બીજા બધા બાળકોની પાછળ તે પણ બેસી જાય છે અને તે સ્કૂલે જઈને ખૂબ ખુશ થાય છે આ બધી વાત તેને તેના મમ્મી પપ્પાને કહે છે ત્યારે તેના મમ્મી પપ્પા ના પાડે છે કે આજે ભલે ગઈ આજ પછીથી હવે પાછી ક્યારે પણ સ્કૂલે જતી નહીં આ સાંભળીને તે ખૂબ જ રડી પડે છે પછી જ્યારે આ વાત એના ટીચરને ખબર પડે છે ત્યારે તેને તેના મમ્મી પપ્પાને સમજાવે છે કે તમારે છોકરીને ભણાવવામાં એક પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય કેમ કે સરકાર દ્વારા 1-8 ધોરણ મફતમાં ભણાવવામાં આવે છે જેથી કરીને તમે એને ભણાવો તો પછી એના ટીચર્સના કહેવા પ્રમાણે તે માની જાય છે અને અનિતાનું ભણવાનું ખૂબ સરસ મજાનું ચાલુ થઈ જાય છે પણ અનિતા કહે છે કે હું એટલી બધી પણ હોશિયાર ન હતી પણ હું જે પણ પ્રશ્ન મારા મનમાં હોય તે કોઈને કોઈને પૂછતી હોય કે જેમ કે કોઈ બીજા બાળકો હોય જે હોશિયાર હોય તો એને પૂછ્યા કરતી હોય પણ ટીચરને પૂછ્યા કરતી હોય આમ કરતાં કરતાં તે બધું શીખે છે ત્યાર પછી અનિતા કહે છે કે હું જેમ જેમ મોટી થવા લાગી અને મોટા ધોરણમાં જેમ જેમ આગળ જતી રહી તો ભણવાનો ખર્ચ પણ વધવા લાગ્યો તો એ ખર્ચ પૂરો કરવા માટે મેં એક કામ ચાલુ કર્યું કે મારા કરતાં બીજા નાના બાળકો હોય એને ભણવાનું શરૂ કર્યું અને એમાંથી મને થોડા થોડા પૈસા મળવા લાગ્યા અને ભણવાનું પણ મારું ચાલુ રહ્યું ત્યાર પછી તમે ને બધાને આગળ જોયું હતું કે બાળકોને ભણવાનો સમાન હક છે અધિકાર છે કે સરકાર દ્વારા એને ધોરણ 8 સુધી 1-8 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ સરકાર દ્વારા આપવામાં આવે છે સરકારે એક એવો કાયદો બનાવ્યો છે કે જેની પરિસ્થિતિ નબળી હોય જેના ઘરમાં પૈસાની કમી હોય જેના લીધે બાળકોને ભણવા ન મોકલતા હોય તો એવા બાળકો ભણવાથી વંચિત રહી જતા હોય છે તો બધા જ બાળકોને ભણવા મળે તે માટે સરકારે આ એક કાયદો બનાવ્યો છે જેમાં બધા જ બાળકો સરકારી સ્કૂલમાં આરામથી ધોરણ 8 સુધી 1-8 સુધી મફત ભણી શકે છે ત્યાર પછી છે શું ચાલુ કર્યું કે જ્યાં એ બિહારમાં રહેતી હતી એ વિસ્તાર કેવો છે કે લીચીના વૃક્ષો ત્યાં ઝાઝા બધા હોય અને જ્યાં લીચીના વૃક્ષો હોય તો એ ત્યાં મધમાખીઓ પણ ખૂબ ઝાઝી બધી હોય છે અને ત્યાર પછી તેને વિચાર કર્યો કે હવે મારે બીજો કંઈક ધંધો કરવો પડે બિઝનેસ કરવો જોઈએ તો એને શું વિચાર્યું કે હું મધમાખી ઉછેરનું કામ કરું અને એ વિસ્તારમાં સરકાર દ્વારા બધાને મધમાખી ઉછેરની તાલીમ પણ આપવામાં આવતી હતી તો તેમાં તે જોડાઈ છે અને ત્યાંથી તે બધી ટ્રેનિંગ લે છે કે કેવી રીતે મધમાખી ઉછેરનું કામ કરાય છે પછી ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનો એવો હોય છે જેમાં મધમાખીઓ ઈંડા મૂકે છે અને આ તે ઉછેરવા માટેનો સારો સમય ગણવામાં આવે છે ત્યાર પછી હવે આપણે આગળ જોવાનું છે તો તેમાં હવે ટોપિક છે મધમાખી ઉછેરનાર તરીકે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી હવે તે શું કહે છે કે હવે મેં મારી તાલીમ પૂરી કરી લીધી છે પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે મેં ભણવાનું ચાલુ રાખ્યું અને 5000 રૂપિયા ભણાવવાનું ચાલુ રાખ્યું અને 5000 રૂપિયા ભેગા કર્યા હવે તાલીમ તો પૂરી કરી લીધી પણ ગમે તે કામ શરૂ કરવા માટે થોડે ઘણા પૈસાની તો જરૂર પડતી જ હોય છે તો એવા મેં એને શું કર્યું કે તે પહેલાં પણ નાના છોકરાઓને ભણાવતી હતી તો હજુ પણ તેને તે કામ જ ચાલુ રાખ્યું જેથી કરીને કામ ચાલુ હોય તો પૈસા આવે તો તેથી તે બાળકોને ભણાવીને તેની પાસે 5000 જેટલા રૂપિયા ભેગા કર્યા તે પૈસામાંથી મેં મધમાખીઓ માટેની 2 પેટીઓ ખરીદી હવે તે પૈસામાંથી તેને શું કર્યું કે મધમાખી હોય તેને રાખવા માટેની એવી ખાસ પેટી આવે તો તેને એ પેટી ખરીદી
કેટલી ખરીદી તો કે બે એક પેટીની કિંમત 2000 રૂપિયા હતી હવે એને બે પેટી ખરીદી તો એક પેટીની કિંમત કેટલી હતી તો કે 2000 રૂપિયા તો એવી એને બે પેટી ખરીદી એટલે કે 4000 રૂપિયાની પડી તો એની પાસે હજી 1000 રૂપિયા પડ્યા હતા બાકીના પૈસામાંથી મે મધમાખીઓ માટે ચાંચણી બનાવવા ખાંડ ખરીદી અને મધપોડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી હજી એની પાસે પૈસા વધ્યા હતા તેમાંથી તેને શું ખરીદ્યું તો કે મધમાખી માટે જે ચાસણી બનાવવા ખાંડ જોતી હોય તે ખરીદી અને મધપોડાને ચોખ્ખો રાખવા માટેની એવી દવા આવે તો તેને તેમાંથી દવા પણ લીધી અહીંયા નીચે તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ ખાસ પ્રકારની એવી પેટી હોય છે જેમાં મધમાખીઓ રાખવામાં આવે છે અને તમે અનિતાને પણ અહીંયા જોઈ શકો છો કે તે મધમાખી ઉછેરનું કામ કરે છે અને અહીંયા આ ચિત્રમાં તો ઘણી બધી આપણે પેટીઓ જોવા મળે છે અને આ બધા વૃક્ષ છે તે લીચીના વૃક્ષ છે તો લીચીના વૃક્ષમાં જે ફૂલ આવે છે તે ફૂલમાં ઝાઝો એવો રસ હોય છે જેથી કરીને મધમાખીઓ તેની તરફ આકર્ષાય છે ત્યાર પછી આગળ જોઈ સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો હવે કયો મહિનો ચાલતો હતો કે સપ્ટેમ્બર અને ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી કે હજી સપ્ટેમ્બર ચાલતો હતો અને ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં તો મારી પાસે ઘણી બધી એવી માખી ભેગી થઈ ગઈ હતી હજુ મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી એને એમ લાગતું હતું કે હવે મારી પાસે માખી પણ ઝાઝી થઈ ગઈ છે એટલે એના માટે હજી બે પેટી હતી એની પાસે હજી બે પેટી એને ખરીદવાની જરૂર હતી હું હજુ પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી તે તાલીમ તો પૂરી થઈ ગઈ હતી તે શીખી પણ લીધું હતું તો પણ તે શું કહેતી હતી કે હું હજી કામ કરતા કરતા પણ હજી એના વિશે વધુ શીખતી હતી ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા હતા શું કરતું હતું કે મધમાખી તમને ખબર જ છે કે ડંખ મારવાનું કામ કરે તો કે ઘણી વખત એવું પણ થાય કે માખીઓ મને ડંખ મારે હાથ અને ચહેરા ઉપર તો એ ડંખ મારે એટલે તરત જ્યાં ડંખ માર્યો હોય તે ભાગમાં સોજો આવી જતો હતો અને તેમાં ખૂબ એવી પીડા પણ થતી હોય આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં હવે ગમે તે કામ છે એ આપણે પોતે જ જાતે નક્કી કર્યું હોય પછી તેમાં જે થાય તો એમાં આપણે કોઈને કાંઈ કહી શકીએ નહીં કેમ કે આપણે પોતે જ કામ પસંદ કર્યું છે ત્યાર પછી છે શોધી કાઢો મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો મધમાખી ડંખ મારે એટલે સૌ પ્રથમ તો શું કરવાનું હોય કે મધમાખી જ્યાં પણ આપણે કરડી હોય ડંખ માર્યો હોય ત્યાં તેની કાંટો જેવું એક લાળ હોય તે પહેલાં તો આપણે કાઢી લેવું પડે છે ત્યાર પછી તેને ભીની ચીકણી માટી એવી હોય ગમે તે આપણા આજુબાજુ કુંડામાં કે ગમે ત્યાં એ માટી લઈને તરત જ્યાં આપણે ડંખ માર્યો હોય તેની ઉપર લગાવી દેવું કાં પછી કેટલાક લોકો એવું કરે છે કે લોખંડનો કાટ હોય ગમે તેને ઘસીને તે ત્યાં લગાવી દે છે કા લોકો ખાવાના સોડા લગાવે છે જેથી કરીને તેનો સોજો જલ્દીથી ઉતરી જાય છે અને તેની પીડા પણ બહુ થતી નથી ત્યાર પછી છે તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો તેમાં રંગ પૂરો અને નામ લખો શું કહ્યું છે કે તમારી નોટબુકની અંદર સરસ મજાનું એવું મધમાખીનું ચિત્ર દોરો અને તમે ખાલી મધમાખી પણ દોરો પછી મધમાખી રસ ચૂસતું હોય એવી પણ તમે દોરી શકો કે આ ફૂલ પાસે જતું હોય એવું ગમે તે એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે ત્યાર પછી આગળ શું કહે છે કે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે શું લીચીનું વૃક્ષ હતું તેમાં ક્યારે ફૂલો આવવાનું ચાલુ થઈ જાય તો કે ફેબ્રુઆરીમાં મેં મારી બધી પેટીઓ લીચીના વાળા પાસે મૂકી હવે એને પેટી મૂકવાનું ક્યાં ચાલુ કરી દીધું કે જ્યાં લીચીનો ઝાઝા બધા વૃક્ષો હોય વાળો હોય ત્યાં તેને મૂકવાનું ચાલુ કરી દીધું દરેક પેટીમાંથી મને 12 કિગ્રા મધ મળતું હતું હવે એને એક પેટી દીઠ કેટલું મધ મળે તો કે 12 કિલા જેટલું આ મધ હું બજારમાં વેચતી પછી ધીમે ધીમે એને મધ ભેગું કરીને તે ક્યાં વેચવાનું ચાલુ કર્યું તો કે બજારમાં મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ હવે તેને બિઝનેસ ચાલુ કર્યો ત્યાર પછીની એની આ પહેલી કમાણી હતી હવે તો મારી પાસે 20 પેટીઓ છે હવે એને ધીમે ધીમે કમાણી ચાલુ કરી દીધી એટલે પૈસા પણ આવવા લાગ્યા તો ધીમે ધીમે એને બે પેટીમાંથી કેટલી પેટીઓ લઈ લીધી તો કે 20 પેટીઓ લઈ લીધી અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે તો આપણે આગળ જોયું હતું કે એક
પેટીની કિંમત 2000 હતી તો હવે એની પાસે કેટલી પેટી હતી તો કે 20000 તો 2000 ગુણ્યા 20 તો કેટલા થશે તો કે 40000 તો 20 પેટીઓનો કુલ ખર્ચ કેટલો થશે તો કે 40000 થશે ત્યાર પછી છે હું દરરોજ સાયકલ લાઈન કોલેજે જાઉં છું પછી આ અનિતા આગળ શું કહે છે તે આ બિઝનેસની હારે હારે શું કરતી હતી કોલેજ પણ ચાલુ હતી તો એ કોલેજે ક્યાં કેવી રીતે જતી હતી તો કે સાયકલ લઈને મારી કોલેજ 5 કિમી દૂર શહેરમાં હતી હવે એનું જ્યાં કોલેજ હતી એ શહેરમાં હતી તો એના ગામડાથી શહેર જવા માટે કેટલો રસ્તો હતો તો કે 5 કિલોમીટરનો હવે તમે પણ અનિતા વિશે ઘણું બધું જાણો છો હવે અનિતાએ પોતાની આખી આખી સ્ટોરી આપણે કીધી છે તો હવે આપણે પણ અનિતા વિશે ઘણું બધું જાણીએ છીએ કે તે નાની હતી ત્યારે શું કરતી હતી તે કેવી રીતે સ્કૂલે જવા લાગી સ્કૂલેથી જઈને પછી તેને પોતાનું આગળ ભણવા માટે પૈસા જોતા હતા તો તેને પછી શું કર્યું ત્યાર પછી એને મધમાખી ઉછેર માટેની તાલીમ લીધી ત્યાર પછી એને તાલીમ લીધા પછી એને 2 પેટી ખરીદી તો એની પાસે કેટલા પૈસા હતા પછી ધીમે ધીમે એને મધમાખી માટેની વધારે પહેલી કમાણી કરી પછી ત્યાર પછી એને વધારે પેટીઓ લીધી પછી તે કોલેજે જ હતી કેટલું દૂર હતું તેના ગામનું નામ શું હતું બધું જ આપણે હવે અનિતા વિશે જાણીએ છીએ ત્યાર પછી આગળ છે અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા હવે ગામડા તો નાના નાના એવા છે એમાં પણ અનિતા એવી છોકરી હતી મહેનતુ હતી તો એને બધા આજુબાજુમાં ઓળખવા લાગ્યા તે દરેક ગામની સભામાં જાય છે હવે ગામ હોય એટલે ગામમાં શું ભરાય તો કે સભા ભરાતી હોય તો એ સભામાં ખાસ એવી ચર્ચાઓ થતી હોય તો દરેક ગામની સભામાં અનિતા જવા લાગી અને દરેકને ભણવાના મહત્વની વાત કરે છે હવે ગામમાં જઈને તો ગામમાં તો શું હતું કે અનિતા જેવી અનેક છોકરીઓ હતી કે જેને ભણવું હતું પણ ઘરના લોકો માનતા નહોતા તો એ બધાને અનિતા સમજાવતી હતી અને બધાને ભણવાનું મહત્વ પણ સમજાવતી હતી ઘણી વખત લોકો તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે હવે ગામ વિસ્તાર એવો હોય કે જ્યાં લોકો જ હજુ ભણી ગયેલ ન હોય તો અનિતાની આ બધી વાતો સાંભળીને તે શું કરતા હતા કે હસતા હતા કે છોકરીને તો કંઈ ભણાવતા હશે ને આમ ને તેમને એ તો મધમાખી ઉછેર કરે છે ને એવું બધું કરીને એની મજાક કરતા પણ અનિતાને આનાથી કોઈ જ ફેર પડતો ન હતો કે તેને શું કરવું છે તે જ એકના મગજમાં રાખતી હતી ત્યાર પછી છે અનિતા મધની મોટી વેપાર બનવા માગે છે અનિતાનો શું હવે સપનું છે કે હું મધની એક મોટી એવી વેપારી બનું જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે ત્યાર પછી છે શોધી કાઢો અનિતા અને ગામના બીજા લોકોને 1 કિગ્રા મધના 35 રૂપિયા મળે છે તમારા શહેરમાં 1 કિગ્રા મધનો શું ભાવ છે હવે શું કહ્યું છે કે અનિતા અને તેના ગામના બીજા લોકો છે તેને 1 કિલો મધના કેટલા રૂપિયા મળે છે તો કે 35 રૂપિયા તો કે તમે જ્યાં રહો છો ત્યાં 1 કિલો મધના કેટલા રૂપિયા છે તો અહીંયા આપણે અંદાજે લખી શકીએ કે અમારા શહેરમાં 1 કિગ્રા મધનો ભાવ રૂપિયા 180 થી રૂપિયા 200 સુધીનો છે ત્યાર પછી છે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શાના માટે થાય છે તો ત્યાં લખો નંબર 1 કરીને પૂજન વખતે પંચામૃત બનાવવા ત્યાર પછી નંબર 2 ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ
કરીને પીવાથી આપણી ચરબી ઘટે છે ત્યાર પછી છે નંબર 3 ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે અવિરતે અનેક તરીકે આપણે મધનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી છે દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે હવે આપણે થોડુંક મધપુડા વિશે જાણીએ કે મધપુડાની અંદર બધી માખીઓ હોય છે તો કે બધી એક સરખી નથી હોતી તેની પણ અલગ અલગ દુનિયા હોય છે જેવી રીતે મધપુડાની એક રાણી હોય છે તે એક જ માખી છે તે ઈંડા મૂકે છે પુડામાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે બીજી બધી માખીઓ શું હોય તો કે કામદાર માખીઓ હોય છે આ માખીઓ આખો દિવસ કામ કરે છે હવે એક રાણી માખી હોય છે તે જ ઈંડા મૂકે છે અને બીજી બધી માખીઓનું શું કામ હોય છે તો કે આખો દિવસ રસ ભેગું કરવાનો એટલે કે તેને આખો દિવસ કામ કરવાનું હોય છે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે હવે કામદાર માખીઓ હોય છે તેને આખો દિવસ શું કરવાનું તો કે જ્યાં ફૂલો હોય છે તેની આજુબાજુ ઉડવાનું કામ હોય છે અને જ્યાં તેને રસ મળી જાય ફૂલોમાંથી તેને એકઠો કરીને મધપુડાની અંદર લઈ આવવાનું જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે જો હવે માખીઓ પણ એકબીજાને કેવી રીતે સંદેશો આપે છે જેમ આપણે પણ કોઈને પણ કંઈક કેવું હોય કે બોલાવવું હોય તો મોઢેથી બોલીને કે ઈશારો કરીને કરીએ ને તેવી જ રીતે માખીઓની અંદર પણ ખાસ પ્રકારની એવી લેંગ્વેજ હોય છે તો એક માખી હોય છે તેને કોઈ પણ જાતનું ફૂલ મળી જાય રસવાળું તો તેને બીજી માખીઓને કેવું હોય તો કેવી રીતે કહીએ તો કે બીજી માખીઓને તેને ખાસ પ્રકારનું નૃત્ય કરે છે જેથી કરીને બીજી માખીઓને ખબર પડી જાય છે કે આ જગ્યાએ રસવાળું ફૂલ છે એટલે કે ખાસ પ્રકારનો એવો ડાન્સ કરે છે કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે હવે મધપુડા માટે કઈ માખી મહત્વની છે તો કે કામદાર માખીઓ કેમ કે મધ કોણ લઈ આવે છે તો કે કામદાર માખીઓ રસ બધો એકઠો કરીને કામદાર માખીઓ વગર મધપુડા કે વૃક્ષનો સંગ્રહ કરી શકાય શક્ય નથી હવે કામદાર માખી વગર મધપુડાની અંદર જે રસ બને છે તે શક્ય નથી મધપુડામાંથી બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે હવે આ કામદાર માખીઓ આખો દિવસ આવ જાવ કરે છે તે શું કરે છે તો કે તે ભૂખ્યા પેટે રસ ગોઠવા માટે નીકળી પડે છે માખીઓની જેમ બીજા ક્યા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે તો લખો એમાં મધમાખીઓ સિવાય કીડીઓ ભમરી મકોડા અને ઉદય વગેરે જેવા જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે ત્યાર પછી છે કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે હવે કીડીઓનું પણ કામ કેવું છે તો કે મધમાખી જેવું જ છે કે તે બધીઓ પણ સાથે જ રહે છે અને સાથે જ કામ કરે છે રાણી કીડી ઈંડા મૂકે છે કીડીઓમાં પણ દરની અંદર જે રાણી કીડી હોય છે તે ઈંડા મૂકે છે અને સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે હવે તેમાંથી અમુક કીડીઓ સિપાહી હોય છે તે શું કરે કે દરની રક્ષા કરે છે અને તેની દેખભાળ કરે છે અને કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દૂર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે અને બીજી બધી કામ કીડીઓ હોય છે તે બધી કેવી હોય છે તો કે કામદાર કીડીઓ તેનું કામ શું હોય છે કે આખો દિવસ ખાવાનું શોધવાનું અને તે ખાવાનું શોધીને દર સુધી પહોંચાડવાનું અને આખો દિવસ એમ જ વિતાવવાનું હોય છે ઉદય અને ભમરી પણ આ જ રીતે રહે છે ત્યાર પછી ઉદય હોય છે ભમરી હોય છે તેનું પણ કામ કેવું છે તો કે મધમાખી અને કીડીઓ જેવું તે પણ આ જ રીતે જીવન જીવે છે ત્યાર પછી આગળ જોઈએ તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે તો લખો એમાં હા
મે જોયું છે કીડીઓ મેદાનમાં વૃક્ષોના થડમાં ઘરમાં ભીતોના પોલાણમાં વગેરે માં દર બનાવી તેમાં રહે છે તો કે કીડીઓ ક્યાં ક્યાં રહે તો કે કીડીઓ મેદાનમાં વૃક્ષોના થડમાં પછી ઘરમાં પણ આપણે જોતા હોઈ છે કે પોલાણ પડી ગયું કાણા એવા હોય તો તેની અંદર તે ઘર બનાવે છે એટલે કે દર બનાવે છે ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે તો લખો એમાં ખાંડ ગોળ અનાજના દાણા રોટલીઓ મીઠાઈ મરેલા જીવજંતુ વગેરે ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થઈ છે ચીજ વસ્તુ પાસે કીડીઓ ભેગી થાય છે ત્યાર પછી છે કીડીઓની હાર જુઓ તેનો રંગ કેવો છે હવે આપણા ઘરમાં કીડીઓ તો તમે જોતા જ હોય છો તો લખો એમાં કીડીઓની હાર જોતા તે કાળા અને ઘેરા ભૂરા રંગની છે ત્યાર પછી કેટલી કીડીઓ લાલ રંગની પણ જોવા મળે છે ત્યાર પછી છે તમને ક્યારેય કીડી કરડી છે કેવી કીડી હતી કાળી કે લાલ મોટી કે નાની તો આ એક્સપિરિયન્સ તો બધાને જાજે ભાગે થયું જ હોય છે અને આપણે ખબર છે કે જાજે ભાગે મોટી અને લાલ કીડી હોય તે જ કરડતી હોય છે નાની પણ લાલ કીડી આપણે કરડે છે પણ મોટી કીડી કરડે એમાં વધારે આપણે પીડા થતી હોય છે તો એમાં લખીશું કે હા મને કીડી કરડી છે તે મોટી અને લાલ રંગની હતી ત્યાર પછી છે જ્યારે તમે મગફળી ખાઓ છો તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો તેમને રંગ કરવાનું ભૂલતા નહીં હવે તમને અહીંયા એક સરસ મજાની એવી પ્રવૃત્તિ આપે છે તો આપણે બધાય માંડવી તો ખાતા જ હોઈએ છીએ જેને આપણે મગફળી પણ કહીએ છીએ તો કે માંડવીના ફોતરા જે હોય છે અંદરથી દાણા કાઢીને ફોતરા આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો તે ફોતરાનો ઉપયોગ કરીને એક પ્રવૃત્તિ બનાવવાની છે શું કહ્યું છે કે તે ફોતરાનો ઉપયોગ કરીને જુદા જુદા જીવજંતુ બનાવવાના છે અને એ જીવજંતુ બનાવીને તેમાં એ જીવજંતુનો કેવો રંગ છે એવો રંગ કરીને સરસ મજાના એના જીવજંતુ જેવા એક્ટિવિટી કરવાની છે તો જરૂરથી આ એક્ટિવિટી બધા કરજો તો અહીંયા આપણે પાઠ 5 પૂરો કરીએ છીએ આગળ હવે આપણે લીથામાં પૂરીશું તો ત્યાં સુધી આવજો